गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी। आज आप धोरण 10 विषय गणित प्रेक्टिस बुक न एक्साम्पल सीखी रहा छे। तो चलो शुरू करिए मित्रों। स्वाध्याय 3 दाखला नंबर 4 नीचे ना समीकरण युग्मनो उकेल चौकड़ी गुणाकार नी रीते शोधो। एमा दाखला नंबर 1 जोवाना छीए। x छेद मां 5 माइनस y छेद मां 4 बराबर 9 छेद मां 40, x छेद मां 3 माइनस y छेद मां 2 बराबर 5 छेद मां 12। हवे मित्रों पहला तो आपणे समीकरण बनावा पड़शे। तो जो एनी अंदर शुं करीशुं आपणे आ x छेद मां 5 माइनस y छेद मां 4 बराबर 9 छेद मां 40। હવે છેદ સરખા નથી એટલે લસા લેવો પડે। 5 અને 4 નો લસા કેટલો આવે? 20 બરોબર। તો આપણે લસા લઈ લઈએ 20। હવે આ 20 આની સાથે ગુણાય એટલે 20 અહીંયા પણ ગુણીશું અને આની સાથે પણ ગુણાય। તો 5 એ છેદ ઉડે 5 4 20 એટલે 4 ગુણ્યા x એટલે 4x માઈનસ અહીંયા પણ છેદ ઉડી જાય 4 5 20 5 ગુણ્યા y એટલે 5y અને બરાબર 9 છેદમાં 40। હવે મિત્રો જુઓ આ ભાગાકાર છે અને આ બાજુ લઈ જઈએ તો 4x માઇનસ 5y બરાબર આ 9 ગુણ્યા જુઓ આ ભાગાકાર છે આ બાજુ ગયા તો ગુણાકારમાં અને છેદમાં કેટલા આવ્યા 40 તો 20 2 40 થાય। હવે જો આ બે ભાગાકારમાં છે આ બાજુ જાય તો ગુણાકારમાં લઈ જવાના તો 2 કૌંસમાં 4x માઇનસ 5y બરાબર કેટલા આવ્યા 9। હવે ગુણાકાર કૌંસ છોડો આની સાથે ગુણાકાર કરીએ તો 4 2 8x માઇનસ 5 2 10y 9 ને આ બાજુ લાવો માઇનસ 9 બરાબર 0 સમીકરણ નંબર 1। તો આ રીતે મિત્રો આપણને પહેલું સમીકરણ અહીંયા મળી ગયું। હવે આપણે બીજું લઈએ તો જુઓ એની અંદર શું આપેલું છે x છેદમાં 3 માઇનસ y છેદમાં 2 બરાબર 5 છેદમાં 12। હવે જુઓ આ 3 અને 2 નો લસા કેટલો આવે 6 અને અહીંયા 5 છેદમાં 12 આવે। હવે આ 6 અહીંયા પણ ગુણાય અને આની સાથે પણ ગુણાય તો 3 2 6 એટલે 2 ગુણ્યા x એટલે 2x। આ 2 અહીંયા છેદ ઉડે 2 3 6 3 ગુણ્યા y એટલે 3y ક્લિયર। હવે આ 6 ભાગાકાર છે આ બાજુ જાય તો ગુણાકાર તો 2x માઇનસ 3y બરાબર 5 ગુણ્યા 6 અને છેદમાં કેટલા લખવાના 12। હવે છેદ ઉડાડો 6 2 12। હવે મિત્રો આ બે ભાગાકારમાં છે આ બાજુ લઈ જાઓ તો ગુણાકારમાં જાય તો 2 કૌંસમાં 2x માઇનસ 3y બરાબર 5 વધ્યા। હવે આ બે નો આ બંને સાથે ગુણાકાર કરીએ તો 4x માઇનસ 6y બરાબર પણ આ 5 ને આ બાજુ લઈ દો તો પ્લસ છે એટલે માઇનસ 5 બરાબર 0 સમીકરણ નંબર 2। તો મિત્રો આ રીતે આપણને બીજું સમીકરણ અહીંયા મળ્યું। હવે જુઓ તમારે શું કરવાનું તો સમીકરણ 1 અને 2 લીધા હવે એને તમારે આ x બરોબર પછી y લેવાના અને બરાબર 1। ચાલો હવે આપણે ધ્યાન રાખજો બરોબર મિત્રો તો x એટલે y નો સહગુણક અહીંયા કયો છે માઇનસ 10 અને એની નીચે y નો સહગુણક માઇનસ 6 બરોબર અને એની બાજુનો કેટલો છે માઇનસ 9 અને અહીંયા માઇનસ 5। હવે આપણે અચળ પદ લઈએ મિત્રો તો શું થાય ધ્યાન આપો અથવા જો તમને આ રીતે ન ફાવે તો હું તમને એક શોર્ટ ટ્રિક શીખવાડું 8x માઇનસ 10y માઇનસ 9 બરાબર 0 અને બીજું સમીકરણ એની જોડે લખવાનું 4x માઇનસ 6y માઇનસ 5 બરાબર 0। હવે મિત્રો જો આ x વાળું પદ છે એટલે x વાળો ભાગ દબાવી દેવાનો અને વધ્યા કેટલા એ અહીંયા લખવાના પછી y વાળો ભાગ દબાવવાનો તો વધ્યા કેટલા એના પછી માઇનસ 9
माइनस पांच अने आ बाजू आठ अने चार। हवे अचल पद दबाओ तो आठ चार अने माइनस दस अने माइनस छ वध्या। क्लियर? चलो हवे शुं करीशुं, क्रॉस गुणाकार करीए। એટલે આ બંનેનો અને આ બંનેનો ચોકડી ગુણાકાર કરવાનો આ રીતે। હવે શું કરીશું જુઓ મિત્રો, માટે x અપોન, હવે આ બેનો ગુણાકાર, માઇનસ માઇનસ પ્લસ, દસ ગુણ્યા પાંચ એટલે પચાસ, પછી માઇનસ કરવાના, નવ ગુણ્યા છ ચોપન, માઇનસ માઇનસ પ્લસ એટલે ચોપન આવે, બરાબર y છેદમાં આ બેનો ગુણાકાર, નવે ચાર છત્રી, પણ માઇનસ છે એટલે માઇનસ છત્રી, ઓછા આઠ પંચા ચાલી, પણ આ માઇનસ છે એટલે માઇનસ ચાલી, અને બરાબર એક છેદમાં આઠ છ અડતાલી, પણ માઇનસ છે એટલે માઇનસ અડતાલી, ઓછા દસ ચાર ચાલી, માઇનસ છે એટલે માઇનસ ચાલી। થઈ ગયા? ચાલો હવે આપણે પેલી બાજુ લઈ જઈએ તો શું થશે, એક્સ છેદમાં, હવે મિત્રો આ બેની બાદબાકી કરો, મોટી સંખ્યા આગળ માઇનસ એટલે ચોપન માંથી પચાસ જાય તો માઇનસ ચાર વધે, અને એ જ રીતે વાય લઈએ આપણે તો જુઓ માઇનસ છત્રીસ એમના એમ અને માઇનસ માઇનસ પ્લસ ચાલીસ અને બરાબર એક છેદમાં માઇનસ અડતાલીસ અને આ માઇનસ માઇનસ પ્લસ થાય પ્લસ ચાલીસ। ક્લિયર? ચાલો માટે શું થશે, એક્સ છેદમાં માઇનસ ચાર બરાબર વાય છેદમાં, હવે આ બેની બાદબાકી કરો, ચાલીસ માંથી છત્રીસ જાય તો કેટલા રહે, ચાર, મોટી સંખ્યા આગળ જે ચિહ્ન હોય એ તમારે મૂકવાનું। એ જ રીતે અહીંયા જુઓ, મોટી સંખ્યા આગળ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ, અડતાલીસ માંથી ચાલીસ જાય તો કેટલા વધે, આઠ। હવે મિત્રો આટલું કર્યા પછી તમારે શું કરવાનું છે, જુઓ આ એક્સ ને અચળ પદ સાથે સરખાવવાના, એટલે એક્સ છેદમાં માઇનસ ચાર બરાબર એક છેદમાં માઇનસ આઠ। હવે આ ભાગાકાર છે અને આ બાજુ લઈ જાઓ તો એક્સ બરાબર માઇનસ ચાર, માઇનસ ચાર ગુણ્યા એક એટલે માઇનસ ચાર અને છેદમાં માઇનસ આઠ। હવે એક્સ બરાબર જુઓ માઇનસ માઇનસ તો પ્લસ થઈ જાય એટલે નીકળી જાય, તો ચાર છેદમાં કેટલા આવે, આઠ, છેદ ઉડાડો ચાર દૂ આઠ, માટે એક્સ બરાબર ઉપર એક અને નીચે બે એટલે પહેલો ઉકેલ મળી ગયો એક છેદમાં બે। હવે એ જ રીતે આપણે વાય વાળા પદને લઈએ, વાય છેદમાં ચાર, એને આ અચળ પદ સાથે સરખાવવાનું, વન અપોન માઇનસ આઠ। હવે આ ભાગાકાર છે, આ બાજુ જાય તો ગુણાકાર, તો વાય બરાબર ચાર એકા ચાર અને છેદમાં માઇનસ આઠ। ક્લિયર? હવે છેદ ઉડાડો તો ચાર દૂ આઠ, માટે વાય બરાબર જુઓ આ માઇનસ તો ખરા, ઉપર કશું નથી એટલે એક અને નીચે કેટલા વધ્યા, બે, એટલે બીજો ઉકેલ આપણને વાય બરાબર માઇનસ એક તૃતીયાંશ મળ્યો। હવે આપણે જવાબ લખી કાઢીએ મિત્રો, જુઓ આન્સર કરીને લખવાનું તમારે કે સમીકરણ યુગ્મનો ઉકેલ બરાબર એક્સ વાય બરાબર એક છેદમાં બે અને માઇનસ એક છેદમાં બે છે અથવા મળે। ક્લિયર? આવડશે મિત્રો? તો આ રીતે આપણો અગત્યનો એક્ઝામ્પલ અહીંયા પૂરો થયો। હવે મિત્રો આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ, ચાર એક્સ માઇનસ ઓગણીસ વાય બરાબર અરે વત્તા તેર બરાબર ઝીરો અને તેર એક્સ માઇનસ ત્રેવીસ વાય પ્લસ ઓગણીસ બરાબર ઝીરો। અહીંયા સમીકરણ આપણા કમ્પ્લીટ આપેલા છે એટલે આપણે આને સમીકરણ એક આપીએ, આને સમીકરણ નંબર બે આપીએ। હવે અહીંયા સમીકરણ બનાવવાની કોઈ જરૂર નથી, એટલે હવે અહીંયા આપણે શું કરીશું મિત્રો, જુઓ અહીંયા આપણે એક્સ લઈ લઈએ, અહીંયા આપણે વાય લઈએ અને અહીંયા આપણે એક લઈએ, અહીંયા સમીકરણને ગોઠવવાની જરૂર નથી, ગોઠવીને જ આપ્યા છે।
હવે x જ્યારે આપણે લેતા હોઈએ ત્યારે x વાળું પદ દબાવી દેવાનું તો વધ્યા કેટલા મિત્રો -19 જોજો કેટલા વધ્યા -19 એના છેદમાં -23 અને આ બાજુ 13 અને 19 હવે કયું પદ આવ્યું y તો y વાળું પદ દબાવી દો તો શું થાય મિત્રો 13 19 અને આ બાજુ 4 અને 13 4 અને 13 હવે 1 આવે એટલે અચળ પદ દબાવવાનું તો 4 13 19 23 એટલે કે 4 13 અને અહીંયા મિત્રો શું થાય -19 -23 જે ચિહ્ન હોય એ પણ લેવાનું હવે આનો ચોકડી ગુણાકાર કરીએ તો આ બે નો ગુણાકાર આ બે નો ગુણાકાર આ બે નો ગુણાકાર આ બે નો હવે જુઓ થઈ ગયું હવે આટલું કર્યા પછી તમારે છે ને આ x છેદમાં 19 ગુણ્યા 19 કરવાના 19 ગુણ્યા 19 કરીએ 0 9 1 9 9 81 9 8 17 1 9 7 16 વધી પડી 1 361 પણ મોટી અહીંયા જો માઇનસ છે એટલે -361 ઓછા હવે 23 ગુણ્યા 13 કરો 23 ગુણ્યા 13 કરીએ તો 0 3 1 3 2 1 2 3 4 9 3 2 6 9 6 3 9 2 તો કેટલા આવ્યા મિત્રો જો આ માઇનસ છે આ બે નો ગુણાકાર એટલે કૌંસમાં -299 બરાબર હવે y લઈએ તો જુઓ 13 13 169 થાય બરોબર અને ઓછા 19 4 76 બરાબર હવે આ 1 આ બંનેનો ગુણાકાર કરો ના આવડે તો આ રીતે ભૂલ ના પડવી જોઈએ 4 3 12 નો બગડો વધી 1 4 2 8 4 3 12 નો બગડો વધી 1 4 2 8 ને 1 9 23 4 92 પણ મિત્રો જો આ માઇનસ છે એટલે માઇનસ આવશે અને ઓછા 19 ગુણ્યા 13 તો 0 1 9 9 3 9 27 3 1 3 3 3 2 5 7 9 5 14 વધી 1 1 ને 1 2 તો જુઓ 13 ગુણ્યા 19 કરે પણ આ શું છે માઇનસ એટલે -247 થાય ચિહ્નોમાં ખાસ ધ્યાન રાખવાનું છે આ દાખલાઓમાં તો x છેદમાં હવે જુઓ -361 માઇનસ માઇનસ પ્લસ 299 બરાબર y છેદમાં હવે આ બેની બાદ બાકી કરો 169 ઓછા 76 તો 9 માંથી 6 જાય તો 3 16 માંથી 7 જાય તો 9 એટલે કેટલા આવે 93 બરાબર 1 છેદમાં -92 અને માઇનસ માઇનસ પ્લસ 247 ક્લિયર ચાલો હવે શું કરીએ મિત્રો જુઓ આ x હવે આ બેની બાદ બાકી કરો માઇનસ પ્લસ માઇનસ 361 માંથી 299 બાદ કરો 11 માંથી 9 જાય તો 2 અહીંયા 5 રહ્યા 15 માંથી 9 જાય તો 6 અહીંયા 2 રહ્યા 2 માંથી 2 જાય તો 0 એટલે મોટી સંખ્યા આગળ માઇનસ એટલે માઇનસ કેટલા આવ્યા 62 બરોબર ચાલો બરાબર હવે y લઈએ y છેદમાં કેટલા છે 93 બરાબર 1 upon હવે માઇનસ પ્લસ માઇનસ 247 માંથી 92 બાદ કરો તો 7 માંથી 2 જાય તો 5 14 માંથી 9 જાય તો 5 અહીંયા 1 વધે કેટલા વધે 1 તો 155 આવે અને મોટી સંખ્યા આગળ પ્લસ તો આ રીતે મિત્રો હવે આપણે છે ને આટલી x અને y મેળવ્યા પછી હવે જુઓ આ x ને અચળ પદ સાથે સરખાવીએ તો શું થશે જુઓ x છેદમાં -62 બરાબર 1 છેદમાં 155 અને એ જ રીતે મિત્રો y લેવાના આ y ને આની સાથે સરખાવવાના તો શું લખીશું y છેદમાં 93
बराबर 1/155। क्लियर? हवे ध्यान आपजो खास। तो हवे आपणे शुं करीशुं, ध्यान आपो, आ -62 भागाकारमां छे, आ बाजु लई जाओ तो शुं थाय, एक्स बराबर -62/155। हवे मित्रो जुओ छेद केवी रीते उड़ाडशो, तो 31 ए आपणे 5 वडे गुणीए, तो 31 ना 5 वडे गुणो, 5 × 5 = 15 आई गया, अने 31 × 2 करो तो 2 × 2 = 2 आई गया, तो 31 નો ગળિયો બોલવાનો, 31 × 5 = 155, 31 × 2 = 62 થાય, તો x બરાબર -2 વધ્યા ઉપર, નીચે કેટલા વધ્યા 5, તો x બરાબર કેટલા આવે, -2/5। હવે એ જ રીતે આપણે y લઈએ મિત્રો, જુઓ y માં શું થશે, તો y બરાબર આ ભાગાકાર છે આ બાજુ જાય તો ગુણાકાર, તો 3/155। હવે તમે હમણાં જ પણ 31 નો ગણ્યો, 31 × 3 કરો તો 3 × 3 = 9 આવી ગયા, અને 31 × 5 = 155, તો 31 × 5 = 155, 31 × 3 = 93, તો માટે y બરાબર આપણને જવાબ મળ્યો 3/5। ઓકે મિત્રો, તો હવે આપણે આન્સર લખી કાઢીએ કે સમીકરણ યુગ્મનો ઉકેલ, યુગ્મનો ઉકેલ બરાબર xy બરાબર x એટલે કેટલા મળ્યા, -2/5, અને અહીંયા મળ્યા આપણને 3/5, બરોબર। તો આ રીતે આપણો બીજો અગત્યનો એક્ઝામ્પલ અહીંયા પૂરો થયો। નેક્સ્ટ વિડીયોમાં નવા એક્ઝામ્પલ, નવી રીત, નવી મેથડ સાથે ફરી મળીએ છીએ મિત્રો, ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ।